જો દિવ્યાને બહુ મજા આવી ગઈ છે. કેવો જાય છે, કેવો જાય છે તમે જુઓ. હા, અંદરનો માહોલ કુછ અલગ જ છે. કેવો મસ્ત નજારો છે નાઇટનો, તો ચાલો આવી જાઓ જોવા માટે. દિવસની 4 વાગ્યાના ટાઈમથી ચાલુ થાય છે, 4 થી 7 વાગ્યા સુધીની એન્ટ્રી છે. સરસ મજાનો માહોલ છે, ઘણા બધા માણસો આવ્યા છે. નાસ્તા માટે કેન્ટીન પણ છે. આખો નાઇટમાં કેવું મસ્ત લાગી રહ્યું છે, તમે જુઓ. અહીંયા દિવ્ય, રિદ્ધિ, નિયતિ, તનિષ સાથે મળીને મજા માણી રહ્યા છે. કેવું સરસ મજાનું લાગે છે. આ જો દિવ્યાને કેવી મજા આવી ગઈ છે. દિવ્યા, દિવ્યા જોવો તમે, આખું લાઇટથી ડેકોરેશન કરીને બનાવવામાં આવ્યો છે. પ્રાણીઓના આકાર દેવામાં આવ્યા છે, તમે જોઈ લો કેવા મસ્ત લાગી રહ્યા છે દૂરથી પ્રાણીઓ. આ જોવો, ઘોડો છે, આ હાથી છે, આ હાથીના નાના નાના બચ્ચા છે. તમને છેટેથી જ ખ્યાલ આવી જશે કે આ શેનું બનાવવામાં આવ્યું છે. લાઇટથી એટલી મસ્ત કલા કારીગીરી કરવામાં આવી છે, મસ્ત લાગી રહ્યું છે જુઓ. સામેનો એરિયો દેખાઈ રહ્યો છે તે કેન્ટીનની વ્યવસ્થા છે, અને સરસ રીતે બેસવાનું પણ બનાવવામાં આવ્યું છે. તો બહુ જ સરસ રીતે બેસી શકે બધા માણસો, નાસ્તો પણ કરી શકે છે બેસીને. અને કેન્ટીનની વ્યવસ્થા પણ છે, કેન્ટીનમાં બહુ જ સરસ અને સારો નાસ્તો પણ મળે છે. બહુ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. ધોનિયાકને તમે જરૂર એકવાર આવજો ભુજનું પ્રદર્શન નિહાળવા. તમે આવશો નહીં ભુજનું પ્રદર્શન નિહાળવા તો તમને બહુ જ અફસોસ થશે, એટલું સુંદર રીતે સજ્જ, એટલું સુંદર રીતે સજ્જ કરેલું છે. છોકરાઓ માટે રમવા માટે પણ બહુ સારી સુવિધા છે. અહીંયા જોઈ શકો છો તમે, છોકરાઓ સારી રીતે રમી રહ્યા છે. નાના નાના બાળકો માટે અહીં પ્રદર્શન બહુ જ સરસ રીતે, નાના છોકરા એક્ટિવિટી કરી શકે એવી એક્ટિવિટી પણ ગોઠવવામાં આવી છે. તો બહુ જ સરસ એક્ટિવિટી છે. જમ્પિંગ છે નાના બાળકો માટે, મોટા બાળકો માટે રાઇડરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ત્યાંને બહુ જ મોટા મોટા છોકરાઓ રાઇડરનો બહુ જ સરસ રીતે લાભ લે છે, અને બહુ જ મજા આવે છે છોકરાઓને રાઇડરને બધું કરવાની. તો અન્યાકને મારા
બેનનો છોકરો પણ રાઇડર કરવા જાય છે, તો કેવી રીતે એ રાઇડર કરે છે એ તમને હું થોડું બતાવીશ વિડીયોમાં. આજે એક્ટિવિટી માટે તનિષ પણ આવી ગયો છે, નાના છોકરા માટે બહુ સારું છે. અહીંયાને રાઇડર કરવા માટે ફાઇનલી તનિષ રેડી થાય છે, બેલ્ટ ને કેપ ને બધું પહેરે છે તનિષ, તો ફાઇનલી રાઇડ કરવા જાય છે. તો કેવી રીતે ઉપર ને જાય છે, કેવી રીતે રાઇડ કરાવે છે એ તમે જોવો. સરસ રીતે અહીંયાને રાઇડ કરવાનું બનાવેલું છે, અને કેવી રીતે એ રાઇડ કરાવે છે તમે જોવો, કેવી રીતે કોસ્ચ્યુમ પહેરાવે છે રાઇડના, બહુ જ સરસ રીતે કોસ્ચ્યુમ ને બધું પહેરાવે છે નાના બાળકોને. તો જોવો કેવો માહોલ છે રાઇડરનો. તમે હવે તનિષ કોસ્ચ્યુમ ફાઇનલી પહેરી લીધા છે, એટલે હવે તનિષ જાય છે ઉપર. તો જોવો કેવી રીતે ઉપર ચડે છે તનિષ, એ તમે જોવો, નિહાળો કેવો માહોલ છે રાઇડરનો તમે જોવો. બહુ જ મજા આવશે, નાના બાળકોને પણ અચૂક લઈને આવજો પ્રદર્શનમાં જોવા માટે, એ પણ રાઇડરનો જમ્પિંગનો પણ લાભ લઈ શકે. ફાઇનલી તનિષ પહોંચી ગયો છે ઉપર. હવે કેવી રીતે માથે જઈને બેલ્ટ નહીં બાંધે છે અંકલ તમે જોવો, પછી જોજો કેવી રીતે રાઇડર કરાવે છે. મને તો બહુ મજા આવી જોઈને, બહુ જ સરસ રીતે કરેલું છે. હવે તમે જોવો, હવે અંકલ એને બેલ્ટ બાંધે છે તનિષનો, તો કેવી રીતે બેલ્ટ બાંધે છે એ તમે જોવો. નાના છોકરાઓને બહુ જ મજા આવે છે અને બહુ જ મોજ કરે છે નાના છોકરા એક્ટિવિટીનો. હવે ફાઇનલી રેડી છે તનિષ રાઇડર માટે. તો જોવો અહીંયાથી અંકલ હવે મૂકે છે રાઇડર માટે, ફાઇનલી પહોંચી જાય છે તનિષ રાઇડર માટે. નારાયણદેવ દ્વિ શતાબ્દી મહોત્સવનું પ્રદર્શન જોવા આવ્યા હતા, તો અહીંયા પ્રદર્શન ખૂબ સરસ છે, તમે પણ એકવાર જોવા આવજો. અને આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ બોક્સમાં બતાવો કે તમને અમારો વિડીયો આજનો કેવો લાગ્યો.